राष्ट्रपति रामनाथ कोविंद स्वतंत्रता पर्वनी पूर्व संध्याए आज सांजे करशे राष्ट्रने संबोधन। स्वतंत्रता पर्वना 75मा वर्षनी उजवणीना भागरूपे आजादीना अमृत महोत्सव अंतर्गत देशमां विविध आयोजनोनो औपचारिक शुभारंभ। सरकारे सत्तावार लोगो कर्यो जाहेर। प्रधानमंत्री नरेन्द्र मोदीनो मोटो निर्णय। 14 ઓગસ્ટના રોજ દેશના ભાગલા દરમિયાન વિસ્થાપિત અને જીવ ગુમાવનારા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવાનો નિર્ણય। પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું, દેશના વિભાજનના દર્દને ક્યારેય ભૂલી ના શકાય। નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપનની સાથે ગુમાવ્યો પડ્યો હતો પોતાનો જીવ। मुख्यमंत्री विजय रूपाणीए वलसाड जिल्लाना उमरगाम तालुकामां विविध विकास कार्योनुं कर्युं लोकार्पण। सांस्कृतिक वन सहित नर्सिंग कॉलेज अने कम्प्यूटर लैब जेवा विकास कार्योनी आपी मोटी भेट। मुख्यमंत्रीए पर्यावरणनी जाळवणी माटे पर्यावरण अने प्रकृति प्रेमीओने आगळ आववा कर्युं आह्वान। રાજ્યમાં કરવામાં આવી રહી છે 72મા વન મહોત્સવની ઉજવણી। કુદરતી ઉપચાર માટે ઔષધીય વૃક્ષો વાવવા અને વૃક્ષની જાળવણી માટે રાજ્ય સરકાર ચલાવી રહી છે રાજ્યવ્યાપી અભિયાન। ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર, મહેસાણામાં કુંવરજી બાવળિયા, સુરેન્દ્રનગરમાં જયદ્રથસિંહ પરમાર તો વડોદરામાં વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં યોજાયા કાર્યક્રમ। હવે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના બહારના વિસ્તારો પણ વિકાસના લાભથી નહીં રહે વંચિત। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના બહારના વિસ્તારના વિકાસ માટે રૂપિયા 250 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવાની આપી સૈદ્ધાંતિક મંજૂરી। રાજ્યના થોળ, વઢવાણા, હરિયાણાના સુલતાનપુર અને ભિંડાવાસનો વેટલેન્ડ્સ રામસર યાદીમાં સમાવેશ। 4 નવા સ્થળ ઉમેરાતા દેશમાં સંરક્ષિત રામસર સ્થળોની સંખ્યા વધીને થઈ 46। પર્યાવરણ અને પક્ષી પ્રેમીઓની સાથે પર્યટકોમાં પણ ઉત્સાહ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય સ્થળોને રામસર માન્યતા મળવી દેશ માટે ગૌરવની વાત। રાજધાની દિલ્હીમાં પેડલ ફોર હેલ્થનું આયોજન। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા અને કિરણ રિજિજુ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત। કેન્દ્રીય રમતગમત મંત્રીએ નવા ભારતમાં તંદુરસ્ત રહેવા માટે સાયકલિંગને પોતાના જીવનનો ભાગ બનાવવા કર્યું આહ્વાન। રસીકરણ અભિયાન અંતર્ગત દેશે બનાવ્યો નવો કીર્તિમાન। અત્યાર સુધીમાં 53 કરોડ 61 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન, તો છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 38,667 કેસ, તો જામનગર નજીક સિક્કા ખાતે આવેલી વિદેશી શિપમાં 1 ક્રૂ મેમ્બરનું કોરોનાથી મોત, અન્ય ક્રૂ મેમ્બર કોરોના પોઝિટિવ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ત્રીજા દિવસની રમતમાં લંચ સુધીમાં ઇંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાને 216 રન। ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં બનાવ્યા હતા 364 રન। ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી બન્યો જો રૂટ।